જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલી જી કે એન સી કે કોલેજની અંદર આવેલી શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા આરટી હેઠળ ભણતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનો આક્ષેપ વાલીઓએ લગાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલે પહોંચ્યા અને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરી હતી, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર ન આપતા વાલીઓમાં રોષ ફેલાયો હતો, જેથી વાલીઓ દ્વારા સ્કૂલ વિરુદ્ધ જેતપુર મામલતદાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વાલીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું કે આરટી હેઠળ ભણતા બાળકોને સ્કૂલમાં અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે, તેમજ સ્કૂલમાં ફીસ ભરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટમાં સ્માર્ટ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે, ત્યારે આરટી હેઠળ ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ અલગ આપવામાં આવે છે, જેથી આ વિદ્યાર્થીઓને શિક્ષામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યું છે. આ નીતિ દૂર નહીં થાય તો વાલીઓ દ્વારા ઉગ્ર રીતે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. મારી દીકરીનો વારો અહીંયા આરડી હેઠળ મળેલ છે, તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે. અને અમે આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે 4-5 વર્ષથી આ છોકરાઓને આરટી ભેદભાવ કરવામાં આવે છે. સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે, અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે, છતાં એ લોકો અલગ બેસાડે છે. અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને, અમે જો તમે બહુ બળજબરી કરશો તો અમે પોલીસને બોલાવશો. એટલે અમે કીધું કે અમે કંઈ તોડફોડ કરો ને તમે પોલીસને બોલાવો, તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો, પછી ફોન નથી કરેલો. અમે હવે શાસન અધિકારીને અને ડીપીઓ ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ, કાં અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કાં અમારો આરટી રદ કરવામાં આવે, કાંઈ વાંધો નહીં. મારી ગર્લ્સનો પીસી ગોડા સ્કૂલમાં આરટી અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે પીસી ગોડામાં. તો અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે આરટીના સ્ટુડન્ટને પીસી ગોડા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં, તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે.